Priya swajano, There are certain moments in life when we are absolutely speechless. We do not know how to console ourselves. We, in Lakshapati Parivar, are living one such moment right now. And we all know that it's a difficult moment. We have lost our dear Dakshish Bhai. Priya January 1992 was the time when Usha Ben passed away, and I came in contact with Chayendra Bhai Kothari and family. કથા કરી એમણે અને સમગ્ર કોઠારી ફેમિલી અને સાથે સાથે લક્ષ્યપતિ પરિવારનો મારે પરિચય થયો એ વખતે ઇનિશિયલી તો પૂર્ણિમાબેન ભરતભાઈ હું ન ભૂલતો હું તો કદાચ સુરતથી પ્રજ્ઞેશભાઈ ઇલાબેન આવ્યા હશે ઓફકોર્સ દર્શિની પોરસ હતા એ મને યાદ છે એ વખતે કુરંગી હતી પણ લક્ષ્યપતિ પરિવાર સાથેનો જે મારો પરિચય થયો એન્ડ ઓલ ધ મોર હું ન બોલતો તો લગભગ નાઇન્ટી ટુમાં જ એટ ધ મોસ્ટ નાઇન્ટી થ્રીના સમરમાં ઇટ વોઝ માય મેડન વિઝિટ ટુ યુએસ જયેન્દ્રભાઈ વોઝ વિથ મી એ વખતે અમેરિકા હતા અને એમને જ્યારે ખબર પડી કે આઈ એમ વિઝિટિંગ યુએસ હી ઇમિજિયેટલી ટોલ્ડ મી ગુરુજી તમારે શિકાગો તો આવવાનું જ છે હું શિકાગો છું મેં કહું શિકાગોમાં એમણે કહ્યું મારા બ્રધર ઇન લો છે દક્ષેશભાઈ અને દીપ્તિબેન આઈ વોઝ લિટલ બિટ એપ્રિહેન્સિવ જેન્દ્રભાઈ તમારી સાથે પરિચય છે ઇટ ઇઝ ફાઇન પણ તમારા ઇન લોઝમાં તમારા બ્રધર ઇન લોને ત્યાં આવવું મને કહે ગુરુજી બિલકુલ ચિંતા નહીં કરો તમને મારા કરતાં વધારે ફાવ છે ત્યાં ધીસ વોઝ હાઉ જયેન્દ્રભાઈ ઇન્ટ્રોડ્યુસ્ટ મી ટુ દક્ષેશભાઈ એન્ડ દીપ્તિબેન એન્ડ ટ્રુ ટુ હિઝ વર્ડ્સ ટ્વેન્ટી એઇટ યર્સનો મારો એક્સપિરિયન્સ અને જ્યારે જ્યારે અમેરિકા આવું શિકાગોમાં જો કથા હોય તો દક્ષેશભાઈ દીપ્તિબેન મારી સાથે જ હોય ઓલવેઝ અને સતત ભાઈ આપને શું જોઈએ છે ભાઈજી તમને કહો અમે કઈ રીતે તમને મદદ કરીએ સ્કોકીનું ઘર ઇટ્સ માય લાઈક હોમ ઇન શિકાગો મને ખબર નથી મને યાદ નથી કે શિકાગોમાં કથા હોય નું કોઈ સ્કોકી ના આવ્યો હોઉં ઇટ્સ નોટ જસ્ટ વિઝિટિંગ પણ એટલીસ્ટ એક બે રાત તો મારે રોકાવાનું હોય જ આટલો બધો પ્રેમ દક્ષેશભાઈ અને દિપ્તિબેન તરફથી મળ્યો છે પ્રિય સ્વજનો આજે વેન દક્ષિષભાઈ હેઝ લેફ્ટ હિઝ બોડી અને મેહુલાનો જ્યારે મને ફોન આવ્યો કે યુ હેવ ડન સો મચ ફોર ધ ફેમિલી એન્ડ પપ્પા લવડ યુ સો મચ એન્ડ ઈ રિસ્પેક્ટેડ બી સો મચ ફોર લાસ્ટ 24 hours or more, I've been constantly thinking about Daksheshbai. pranima surat I want to share a few things about this wonderful soul we all know. Dakshesh, his name, he lived it up like an acronym. ેટર ઓફ ઇઝ વર્ડ ડીનોટેડ સમ વંડરફુલ ક્વોલિટી હી પોઝેસ્ટ ડી સ્ટુડ ફોર ડેસ્ટ્રક્ષિશ હોય એટલા બધા પર્ટીક્યુલર એટલા બધા ક્લેવર પોતાના કામમાં કોઈ પણ કામ હાથમાં લે અને પછી એટલું પ્રિસાઇઝલી કરે અને યાદ છે સ્કૂકીના ઘરમાં લોઅર લેવલ પર એમને જે ઓફિસ બનાવી અને મને એક વખત બહુ ડિટેલ જાણે એ ઓફિસની ટૂર આપી હતી કમ્પ્લીટ વિથ ઓલ ધ ગેજેટ્સ એમનું ફાઇલિંગ એટલું પર્ટિક્યુલર બાર વરસ પંદર વરસ પહેલાંની કોઈ કથાનું પેમ્ફલેટ કે એવું કોઈ પેપર જોઈતું હોય તો દક્ષેશભાઈ કે ભાઈ મને મળી જશે ઘરેથી હું શોધી કાઢું મને એક દિવસ આપો અને હી વુડ કમ આઉટ વિથ ધ પેપર હી વોઝ ડેક્સ્ટ્રસ એ સ્ટુડ ફોર એડપ્ટિવ મને એમ લાગે છે કે દક્ષેશભાઈ પ્રિન્સિપલ ઇન લાઈફ વોઝ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ લાઈક એવરી વન એલ્સ હી ઓલ્સો હેડ ઇઝ અપ્સ એન્ડ ડાઉન્સ ઇન લાઈફ પણ દરેક મોમેન્ટમાં ઇનિશિયલી મને યાદ છે એરપોર્ટ ઉપર અને ડાઉનટાઉનમાં અને કેન્ડી સ્ટોર્સ ગિફ્ટ સ્ટોર્સ બધા હતા વધરામણી મેં કરેલી મને યાદ છે એ પછી બેંકમાં જોબ કરી દિવાન પર રિટાયર થયા ઇન ઓલ શેડ્સ ઓફ લાઈફ દક્ષિષભાઈ વોઝ સો એડેપ્ટિવ વોટએવર લાઈફ હેડ ટુ ઓફર હી એક્સેપ્ટેડ ઇટ હી એડજેસ્ટેડ ટુ ઇટ મને પૂર્ણિમાબેને કહ્યું કે એમના ફાધર અને કાકા એ પણ એમના જેવા જ એક્સેપ્ટ કરવાનું એડજેસ્ટ કરવાનું કમ્પ્લેન નહીં કરવાની બહુ અને લક્ષ્યપતિ ફેમિલીના આખા જાણે લોહીના સંસ્કાર હોય ભાઈ બહેનોમાં અત્યંત પ્રેમ આટલું મોટું ફેમિલી હોય અને ત્રણ ભાઈઓ બે બહેનો એમનું ફેમિલી એક્સટેન્ડેડ ફેમિલી તો આટલા બધાની વચ્ચે ઓબ્વિયસલી ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ ઇચ અધર્સ નેચર ઇફ યુ ડોન્ટ એડાપ્ટ ટુ ધ ચેન્જિંગ સરકમસ્ટાન્સીસ હાઉ કેન યુ હેવ સચ વન્ડરફુલ રિલેશન ફોર સચ અ લોંગ ટાઈમ ભાઈ બહેનોમાં અત્યંત સ્નેહ છે ક્યારે કોઈ ઊંચા અવાજે બોલે નહીં યુનિટીની તાકાત સમજે અને સૌથી મોટી વસ્તુ કે કુટુંબના જે વડીલ હોય અત્યારે રિસ્પેક્ટેડ શરદભાઈ ઇઝ હેવિંગ દેટ રિસ્પોન્સિબિલિટી શરદભાઈ જે કે એનું એ સ્વીકાર કરી લેવાનો એનું આચરણ કરવાનું અટમોસ્ટ રિસ્પેક્ટ મોટાઓ માટે આ એડપ્ટિવ નેચર મને દેશભાઈનો દેખાયો કે સ્ટેન્ડ્સ ફોર કાઇન્ડ ઇઝ સચ અ કાઇન્ડ પર્સન દરેકના માટે કંઈકને કંઈક કરી છૂટવાની ભાવના કંઈક ઘસાવવાની ભાવના સામેના માણસ માટે હું શું કરું એ જ એમના મનમાં વિચાર આવે એની પાસેથી મને શું મળે એ વિચાર કરે જ નહીં કોઈ દિવસ અને દેટ ઇઝ ધ રીઝન ઓફ બિકોઝ ઓફ હિસ કાઇન્ડનેસ દક્ષેશભાઈ હેઝ સચ અ બિગ ફ્રેન્ડ સર્કલ બે દિવસ માટે પણ હું આવ્યો હોઉં તો ઓછા ઓછા થઈ જાય મારા માટે ગુરુજી આપણે કંઈક પ્રવચન કરીએ હું ફ્રેન્ડ્સને બોલાવું હું કે આપણે અહીંયાથી બધા છે કોઈક મિત્રને ત્યાં પધરામણી કરી મને યાદ છે કોઈકને ત્યાં સ્કોપીમાં જ બહુ સરસ રીતે એમણે પ્રવચનનું આયોજન કર્યું હતું અને નજીક નજીકના લોકો બધા મળ્યા હતા વાય બિકોઝ ઓફ હિસ કાઇન્ડ નેચર એસ સ્ટેન્ડ્સ ફોર સેન્સિટિવ and this is the striking quality which i have observed in dakshesh bhai he is such a sensitive person parivar mate entire Lakshapati family mate itli badhi emne lagni sharad bhai a sense of gratitude Maurin mate lagani. mane ke ame je chie we all brothers is because of sharad bhai પ્રોબેબલી સિક્સટીઝમાં શરદભાઈ અમેરિકા આવ્યા અને પછી એક પછી એક બધા ભાઈઓને બોલાવતા ગયા એ ક્યારેય દક્ષેશભાઈ ભૂલ્યા નહીં એ વાતને હી જતીનભાઈ શૈલાબેન માટે વોઝ ઓલવેઝ એમને ગૌરવ થતું કે મારો ભાઈ જતીન ખૂબ આગળ વધ્યો છે અને હી વોઝ સો પ્રાઉડ ઓફ ઇટ હી વાસ સો હેપી અબાઉટ ઇટ પ્રજ્ઞેશભાઈ વી લોસ્ટ હિમ પ્રોબેબલી અ યર અગો ઇલાબેન પૂર્ણિમાબેન ભરતભાઈને મેં જેમ વાત કરી ઉષાબેન અને જયેન્દ્રભાઈ માટે તો સ્વાભાવિક છે નીતાબેન માટે ઓબ્વિયસલી હું આવું એટલે નીતાબેન આવી જ ગયા હોય દીપ્તિબેનને હેલ્પ કરવા માટે અને મેં બે ત્રણ વખત આમ ઓવર કર્યું ને તો મને પ્રશ્ન થયો નીતાબેન દક્ષેશભાઈને ડેડી કહીને બોલાવે તો હું શરૂઆતમાં થોડો કન્ફ્યુઝ થતો કે ભાઈ આ છે સિસ્ટર ઇન લો સાળી છે અને ડેડી કેમ કે પણ પછી મને ધીરે ધીરે સમજાયું કે ઇટ વોઝ લવ મ્યુચ્યુઅલ લવ એન્ડ રિસ્પેક્ટ ફોર ઇચ અધર અને નીતાબેન ઓલવેઝ રિગાર્ડેડ દક્ષેશભાઈ લાઈક ડેડી અને દીપ્તિબેન મોટી બેન તો ખરી જ પણ મા તરીકે કંઈ પણ જરૂર હોય બા તો હતા ત્યાં સુધી તો ચોક્કસ પણ એ પછી પણ એક કેવલ રિસ્પોન્સિબિલિટી છે એટલે નહીં પણ મારી બેન છે મને ખ્યાલ છે નીતાબેને કંઈક નવો એપાર્ટમેન્ટ કે કોન્ડો લીધેલો ત્યારે ટાઈમ નહોતો છતાં દક્ષેશભાઈ કે ભાઈ આપણે જઈ આવીએ નીતાને બહુ લાગણી છે તમે જુઓ બધું પ્રોપર છે કે નહીં આટલા સેન્સિટિવ દરેક માટે મેહુલા શ્રેયાંશને માટે મેહુલાએ શિકાગો જ એરિયામાં કંઈક નવું ઘર લીધેલું સરસ મોટું એટલું બધું એમને આનંદ થાય દક્ષેશભાઈને મેહુલા ઓસ્ટિન પણ ગઈ લાસ્ટ યર અમે સાથે હતા ત્યારે દક્ષેશભાઈ કે ભાઈ આપણે એક વખત મેહુલાને ત્યાં જઈશું ઓસ્ટિન પણ સરસ છે ઓલવે હી વોન્ટેડ મી ટુ ટેક ટુ ઓસ્ટિન મેહુલાસ પ્લેસ અનુષને માટે એટલી ચિંતા અને મૈત્રી જ્યારે લગ્ન ગોઠવાયું ત્યારે મેં એમને આનંદમાં જે જોયા છે અનુષ ન્યૂયોર્ક હતો પછી એલે ગયો અનુષને ત્યાં બાળકો થયા ત્યારે ભાઈ બહુ સરસ રીતે ટાઈમ પાસ થાય છે શિકાગોની ઠંડીથી બચી ગયા એલેમાં સરસ ઇન્ડિયા જેવું એટમોસ્ફિયર છે અને છોકરાઓ સાથે સરસ ટાઈમ પાસ થઈ જાય બેબી સિટિંગ માટે જઈ રહ્યા યુ સો સેન્સિટિવ કુરંગી મહેશભાઈ એમને કોઈ પારખું ના લાગે કે અમારી બહેનની દીકરીને જમાય અથવા તો દર્શિનીને પોરસ હોય દરેકની સાથે એટલી લાગણી અને આ ક્યારે થાય જ્યારે માણસનું હાર્ટ એકદમ સેન્સિટિવ હોય ને ત્યારે દક્ષેશભાઈ વોઝ વેરી સેન્સિટિવ એચ એચ સ્ટેન્ડ્સ ફોર હાર્ટી વિથ વોર્મ એન્ડ ફ્રેન્ડલી ફિલિંગ્સ આઈ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વ દક્ષેશભાઈ અને ઓલવેઝ હેપી ફૂલ ઓફ એનર્જી જેટલી વખત શિકાગો આવું મને કે ચાલો ભાઈ ફરવા લેજો મૂકું ભાઈ બહુ ફરે આવે મારે શું નવું ફરવાનું છે શિકાગોમાં મને કે ના કંઈ નહીં તો આપણે રાતના ટાઈમે જરા ડાઉનટાઉનમાં ડ્રાઈવ પર જઈએ લોંગ ડ્રાઈવ પર તમને લઈ જાઓ ત્યાં આંટો મારી આવો યર બિફોર ધ લાસ્ટ યર એવી રીતે કંઈક એટલો બધો આગ્રહ કરે કીધું દક્ષિણભાઈ આપણે બેઠા છીએ ઘરે શાંતિથી વાતો કરે છે કાંઈ નથી જો મારા માટે કંઈ અમેરિકા નવું નથી આઈ એમ નોટ ન્યૂ ટુ અમેરિકા યુએસ આઈ હેવ સીન અને શિકાગો આઈ વિઝિટેડ સો મેની ટાઈમ્સ આટલી બધી કથાઓ થઈ ગઈ ઇસ ઇઝ નો ડાઉનટાઉનમાં બિન આવું કંઈક નવું આવ્યું હતું કે સમ ન્યુ એટ્રેક્શન દે હેડ આપણે જોવા જઈએ આઈ મીન હી વુડ ફાઇન્ડ એન એક્સક્યુઝ ટુ એન્ટરટેઇન અ પર્સન એટલી બધી એમનામાં એનર્જી કુકના માટે કેટલું સુખી કરું એને બતાવવું એમ કરું હું દર વખત એમને કહું કે બીજું બધું તો ઠીક પણ સ્વામી વિવેકાનંદ હું માય રિગાર્ડ એઝ માય હીરો એટલે શિકાગો જ્યારે જાઉં ત્યારે પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રિલિજિયન્સ વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ ધ રિલિજિયન્સની એક થયેલું આપણે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ડાઉનટાઉનમાં મને ઓલવેઝ લઈ જાય પાર્કિંગનો ત્યાં પ્રોબ્લેમ બધાને આપણને ખબર છે નાના રસ્તા બધું પણ હી વુડ ઓલવેઝ મેક શ્યોર કે મારે જ્યાં જવું હોય અને સ્વામી વિવેકાનંદની મેમરીને વિઝિટ કરવાની હોય તો ઇ વુડ ઓલવેઝ કમ ઇઝ વેરી હાર્ટી ટી ઈ સ્ટેન્ડ ફોર એફિશિયન્ટ દક્ષેશભાઈને એક વખત તમે કામ સોંપો અને એ હા પાડે એટલે તમે કેરફ્રી થઈ જાઓ એ કામ પૂરું કરે જ પાછળ પડે એને ખબર હોય કે આટલા લોકોને કોર્ડિનેટ કરવાના છે આપણી સીડીઝ બુક્સ ડીવીડીઝ ડિસ્ટ્રીબ્યુશનની અમે સેવા લીધેલી તો શિકાગોમાં જ્યારે કથા હોય કંઈ પણ હોય તરત આવીને ઉભા છે અને એટલું સરસ રીતે કરે તો એક્સ્ટ્રીમલી એફિશિયન્ટ એસ સ્ટેન્ડ્સ ફોર સેલ્ફલેસ ફેમિલી માટે સોસાયટી માટે કન્ટ્રી માટે ઇન્ડિયા માટે કંઈક ને કંઈક કરવાની ભાવના એટલે છેલ્લે છેલ્લે તો મેં જોયું હતું રિટાયરમેન્ટ થયા પછી એ સ્કોકીની ટાઉનશીપમાં કે કાઉન્સિલ કે જે કંઈક કહેવાતું એની અંદર કંઈક સોશિયલ વર્ક કરતા પોલિટિકલી થોડા એક્ટિવ થયા તમે કીધું દક્ષેશભાઈ આપણે શું જરૂર છે આ બધું કરવાની મને કે ના કંઈક આપણે જે કમ્યુનિટીમાં રહીએ છીએ એના માટે આપણે કંઈક કરવું જોઈએ અને ધે રિસ્પેક્ટ મી ધે ઓલ્ઝે કારણ કે એક્સપિરિયન્સ એટલો બધો લાઈફમાં એટલે કોઈ કન્સ્ટ્રક્શનની વાત હોય કે આવું કંઈ પણ હોય તો દરેકમાં એક એક એ લોકો મારા ઓપિનિયનને વેલ્યુ કરે છે ને રાઇટલી ઇનફ તો સેલ્ફલેસ કેરિંગ ફોર એવરી વન અગેન લાઇક હિઝ ફાધર અને કેર એવી રીતની કે પોતે તો કેર કરવાની પણ સામા માણસ તરફથી કંઈક મિસબિહેવિયર સ્વભાવ છે મનુષ્યનો કોઈક વાર મૂડ સ્વિંગ એવા હોય કે સામો માણસ કંઈક ન ગમે એવું વર્તન કરે દુઃખ થાય તો પણ દક્ષેશભાઈ સહન કરી લે દુઃખને પણ કોઈ દિવસ બોલે નહીં બોલે તો નહીં પણ ફેશિયલ એક્સપ્રેશનથી પણ એ બતા બતાવવાના દે કે એમને દુઃખ થયું છે ખૂબ જ ઓછા બોલા આવી રીતના દક્ષેશભાઈ એબ્સોલ્યુટલી સેલ્ફલેસ પર્સન એન્ડ ફાઈનલી એચ સ્ટેન્ડ્સ ફોર હંબલ આટલી બધી સરસ ક્વોલિટી હોવા છતાં પણ મેં એમનામાં જે જોયું કે કોઈ દિવસ એરોગન્સ નહીં ક્યારેય ઊંચા અવાજે બોલવાનું નહીં નોટ ટુ થ્રો હિઝ વેઇટ અરાઉન્ડ બહુ જ હંબલ નમ્ર અને ઘણી વખત કે આપણે તો બહુ નાના માણસ છીએ એમ કીધું ના દક્ષેશભાઈ તમે આટલું સરસ કામ કર્યું છે લેટ સચ અ વંડરફુલ લાઈફ યુ હેવ ડિસ્ચાર્જ ઓલ યોર ડ્યુટીઝ સો વેલ ટુઅર્સ ધ ફેમિલી ટુઅર્સ એવરી વન કે ના આપણે બહુ આપણાથી થાય એટલું કરવાનું હંબલ તો આવા આપણા સૌના પ્રિય દક્ષેશભાઈએ વેન હી હેઝ ડિસાઈડેડ ટુ લીવ હિઝ બોડી લીવ ધીસ અર્થ એન્ડ પ્રસ્યુ હિઝ જર્ની અહેડ સોલ ઇટ ઇઝ અવર ડ્યુટી ડિયર મેમ્બર્સ ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કે આપણે એમને રજા આપીએ દુઃખ થાય આપણને કારણ કે આટલા સરસ વ્યક્તિને આપણે ગુમાવ્યા છે પણ હૃદય પર પથ્થર રાખીને પ્રિય સ્વજનો ઇટ ઇઝ માય ડ્યુટી બિકોઝ યુ ઓલ રિસ્પેક્ટ મી સો મચ આખું લક્ષણપતિ ફેમિલી મને પ્રસંગ યાદ આવે છે રામાયણમાં દશરથજીનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે કુલગુરુ તરીકે વશિષ્ઠજીએ ભરતજીને જે ઉપદેશ આપ્યો છે સુન હું ભરત ભાવિ પ્રબલ બિલખી કહે હું મુનિનાથ હાનિ લાભ જીવન મરણ જસ અપજસ બિધિ હાથ ધેર આર સર્ટન થિંગ્સ વિચ આર ઇન ધ હેન્ડ ઓફ ધ ડેસ્ટિનિયન વી કેન નોટ ડૂ એનીથિંગ અવર ડ્યુટી ઇઝ ટુ એક્સેપ્ટ ઇટ એમને સરસ રીતે આપણે રજા આપીએ કે વી હેડ વન્ડરફુલ ટાઈમ ડ્યુરિંગ અવર લાઈફ ટુગેધર હવે જે તમારી સ્પિરિટ તરીકેની સોલ તરીકેની જર્ની આગળ છે વી યુ ગુડ લક દક્ષેશભાઈ અને બીજી એક વાત કહું પ્રિય સર્જનો શાસ્ત્ર એવું કહે છે અવર સ્ક્રિપ્ચર્સ છે દેટ વેન સચ વન્ડરફુલ સોલ્સ લીવ ધ બોડી બિડ ધેમ ફેરવેલ ગ્રેશિયસલી એમની યાત્રા સરસ રીતે આગળ ચાલે આપણી આંખમાં જેટલા આંસુ આવે આપણે જેટલા નિશાસા મૂકીએ એટલું એ આત્માને કેટલું દુઃખ થાય તો એમને દક્ષેશભાઈના આત્માને દુઃખ ન થાય એટલા માટે વી હેવ ટુ એક્સેપ્ટ ધીસ બિટર રિયાલિટી ઓફ અવર લાઈફ અને શોક ન કરીએ નત્વમ શોચિત હસી તો દક્ષેશભાઈનો આ કારણ કે વિચાર કરો એ આપણી વચ્ચે હોય અને આપણને કોઈને પણ દુઃખી જુએ તો એ પોતે કેટલા દુઃખી થાય હવે એમની એબસન્સમાં આપણને બધાને જો દુઃખી જુએ તો દક્ષેશભાઈના આત્માને બિલકુલ ન ગમે શરીરમાં હોતે તો આપણા ખભા પર હાથ મૂકીને આપણને હિંમત આપે દક્ષેશભાઈ પણ વેન હી ઇઝ લેફ્ટ ઇઝ બોડી તો એના આત્માને દુઃખી કરવાનો આપણને કોઈ અધિકાર નથી આપણે બહુ શાંતિથી દક્ષેશભાઈને કહીએ કે તમે જે હવે રસ્તો પસંદ કર્યો છે આગળ આત્મા તરીકેનો અમે આપને પ્રણામ કરીએ છીએ અને જ્યાં એમનો આત્મા હોય આખા લક્ષપતિ પરિવાર ઉપર સંતાનો ઉપર મેહુલ આશ્રયાંશ અનુષ મૈત્રી અને ગ્રેન્ડ ચિલ્ડ્રન એ બધાને અમી નજરથી જુએ એમના આશીર્વાદ આખા ફેમિલીને મળતા રહે અને ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ ખૂબ પ્રસન્નતા આપે એવી આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ અસ્તુ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ શાંતિ 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 આઈ જસ્ટ વોન્ટ ટુ કન્ક્લુડ વિથ વન સેન્ટન્સ આખા લક્ષ્યપતિ પરિવારને અને બધાને મારે કહેવું છે અનફોર્ચ્યુનેટલી બિકોઝ ઓફ ધીસ પેન્ડેમિક આઈ એમ નોટ બીન એબલ ટુ આઈ એમ નોટ બિન એબલ ટુ વિઝિટ અને મને જ્યારે છેલ્લી વખત ફોન પર થાય વાત થઈ ત્યારે મને કહ્યું પણ ખરું ભાઈ આટલા વર્ષોથી આપણે મળીએ તમે આ વખતે જ ન આવી શક્યા જેવી પ્રભુની ઈચ્છા ઠાકોરજીની મરજી બટ આઈ એમ વેચ યુ વી આર ઓલ ટુગેધર જય શ્રી કૃષ્ણ